Hello everyone, welcome to the world of digital electronics. Our today's topic is from code conversion, one code to another code. It is octal to hexadecimal. એટલે કે અહીં આપણે ઓક્ટલ નંબર સિસ્ટમમાંથી હેક્સા નંબર સિસ્ટમની અંદર કોડને કન્વર્ટ કરીશું. દરેક કોડને કન્વર્ટ કરવા માટે મિત્રો આપણે જાણીએ છીએ કે પર્ટીક્યુલર રૂલ્સને ફોલો કરવા પડે છે. તો ઓક્ટલ ટુ હેક્સાડેસિમલમાં જો કોડને કન્વર્ટ કરવો હશે તો તેના માટેનો રૂલ કંઈક આ રીતનો છે કે તેમાં આપણે બાઇનરી નંબરને મીડિયમ તરીકે યુઝ કરવાની જરૂર પડે છે. એટલે કે જો ઓક્ટલ નંબરમાં આપણે હોઈએ અને આપણે હેક્સાડેસિમલ નંબરમાં જવું હોય તો સૌ પ્રથમ આપણે ઓક્ટેલમાંથી બાઇનરીમાં જવું પડશે અને ત્યારબાદ બાઇનરી નંબરમાંથી આપણે જે તે હેક્સાડેસિમલ નંબરમાં કોડને કન્વર્ટ કરી શકશું. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્પલ સહિત આ વસ્તુને સમજીએ અને અહીં આપણે આપણા રૂલને એક્ઝિક્યુટ કરીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે પેલો નંબર આપણને આપેલો છે 37. ઓક્ટેલની અંદર આપણને નંબર આપેલો છે અને આપણે એને હેક્સાડેસિમલની અંદર કન્વર્ટ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ઓક્ટેલ નંબરમાંથી બાઇનરી નંબરની અંદર જશું. આપણને ખબર છે કે ઓક્ટેલમાંથી બાઇનરીમાં જવા માટેનો જે રૂલ છે એ કંઈક આ રીતનો છે કે આપેલા ડિજિટને ત્રણ ત્રણ ડિજિટના ગ્રુપની અંદર કન્વર્ટ કરવા પડે છે. એટલે આપણે 3 ને અને 7 ને બંને સેપરેટલી લખીએ છીએ અને ત્યાં આપણે ત્રણ ડિજિટના ગ્રુપ પાડીએ છીએ. 3 અને 7 ને આપણે ત્રણ ત્રણ ડિજિટના ગ્રુપ પાડીએ છીએ. તો 7 ને ત્રણ ડિજિટના ગ્રુપમાં લખવું હોય તો એને 111 તરીકે અને 3 ને 3 ડિજિટના ગ્રુપમાં લખવું હોય તો એને 011 તરીકે હું લખી શકું છું. તો આ વાત થઈ આપણે ઓક્ટેલ નંબરમાંથી મેળવવું સૌથી પહેલા બાઇનરી નંબર, કારણ કે આપણે મીડિયમ તરીકે બાઇનરીને વાપરવાનું છે. હવે આપણે બાઇનરીમાંથી જશું હેક્સાડેસિમલ નંબરની અંદર. તો આપણને ખબર છે કે બાઇનરી નંબરમાંથી હેક્સાડેસિમલ નંબરમાં જો આપણે જવું હોય તો ચાર ચાર ડિજિટના ગ્રુપ પાડવામાં આવે છે. તો આપણે ચાર ડિજિટના ગ્રુપ પાડીએ તો સૌથી પહેલું ગ્રુપ પાડીએ તો આપણને મળે છે 1111. હવે આપણે જોઈએ તો બે ડિજિટ વધે છે 1 અને 0. એને ચાર ડિજિટના ગ્રુપમાં કન્વર્ટ કરવા માટે બે ડિજિટને એડ કરવાની જરૂર પડે છે, માટે આપણે પાછળથી બે ઝીરોને એડ કરીએ છીએ. ખાસ મિત્રો યાદ રાખજો, ગ્રુપ આપણે ચાર ચાર ડિજિટના કરવાના છે. ચાર ડિજિટના ગ્રુપમાં જેટલા ડિજિટ ઘટતા હોય એટલા આપણે ઝીરો એડ કરીએ છીએ. હવે જો અહીં ચાર ડિજિટના ગ્રુપ બની ગયા છે, હવે અહીં સ્ટ્રીમલાઇન આપણે એપ્લાય કરશું અને ચેક કરીએ તો આપણને આ મળે છે F, એટલે કે 15 મળે છે. 15 ને હેક્સાડેસિમલમાં આપણે F તરીકે ઓળખી શકીએ. એ થયા F, આ છે 1, એટલે કે 1F16 આપણને મળે છે. હવે આપણે વાત કરીએ બીજા એક્ઝામ્પલની. બીજું એક્ઝામ્પલ છે એ થોડું કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ છે, એટલે કે પોઈન્ટ વાળો નંબર આપણે લીધેલો છે, કંઈક આ રીતે છે 25.3. તો અગેન આપણે પહેલા જે ઓક્ટેલ નંબર છે એને બાઇનરીમાં કન્વર્ટ કરશું, એટલે કે ત્રણ ત્રણ ડિજિટના ગ્રુપ પાડશું 2, 5 અને 3. એને ત્રણ ત્રણ ડિજિટના ગ્રુપ મુજબ આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે આ આપણને જે આપણો નંબર મળ્યો એ આપણો આપણને બાઇનરી નંબર મળ્યો છે. એ બાઇનરી નંબરમાંથી આપણે હેક્સાડેસિમલ નંબરમાં જશું, એટલે કે આપણે ચાર ચાર ડિજિટના ગ્રુપ પાડશું. તો પોઈન્ટની આ બાજુથી અને પોઈન્ટની આ બાજુથી આપણે ગ્રુપ પાડવાનું સ્ટાર્ટ કરીએ. તો પોઈન્ટની આ બાજુથી આપણે ગ્રુપ પાડીએ તો ઓલરેડી 3 ડિજિટ છે, 4ના ગ્રુપ પાડવા માટે 1 ડિજિટની જરૂરિયાત છે, માટે આપણે ત્યાં 1 0 ને એડ કરીએ છીએ. હંમેશા મિત્રો યાદ રાખજો, આપણે 0 ને એડ કરવાનો છે. આપણે 1 ને એટલા માટે એડ કર્યો કે મારા જે વહાલા મિત્રો અત્યારે વિડીયો જોવે છે શું એ પણ આ ભૂલને પકડી શકે છે કે નહીં, એટલા માટે હંમેશા આપણે 0 ને એડ કરીએ છીએ. અને જો હવે કેલ્ક્યુલેશન કરીએ તો અહીં મળશે 6. હવે આનું જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એ મળશે 5. અહીં આપણને બે ડિજિટ ઘટે છે એટલા માટે આપણે અહીં 2 શૂન્ય એડ કરીએ છીએ, એટલે આપણને મળે છે 1. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ નો મિત્રો ખાસ યાદ રાખજો, એક 0 અને 1 ની જો નાની એવી ભૂલ પડે તો મળતો જવાબ આખે આખો ચેન્જ થઈ જાય છે. એટલે આપણે આપણા વિડીયોમાં થોડું ઘણું ફન અને એન્ટરટેનમેન્ટ અને થોડું ઘણું તમારી પણ બ્રેન એક્સરસાઇઝ થાય એટલે હવે થોડા ઘણા ટ્વિસ્ટ પણ આની અંદર એડ કરીશું. નાઉ અવર નેક્સ્ટ સેગમેન્ટ ઇઝ કોડ કન્વર્ઝન ઓફ હેક્સાડેસિમલ ટુ ઓક્ટલ નંબર. પહેલા આપણે જોયું એ હતું ઓક્ટલમાંથી હેક્સાડેસિમલ નંબર, કે જેની અંદર આપણે જોયું તો પહેલા ઓક્ટલ નંબરને આપણે મીડિયમ તરીકે બાઇનરીમાં કન્વર્ટ કર્યા હતા, ત્યારબાદ બાઇનરી નંબરને આપણે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કર્યા હતા. આની અંદર એના કરતા રિવર્સ ઓર્ડર આપણે ફોલો કરશું, અગેન આપણે મીડિયમ તરીકે બાઇનરીનો ઉપયોગ કરશું. તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમને એક્સપ્લેન કરવાનું સ્ટાર્ટ કરીએ. તો પહેલું આપણને આપેલું છે BA હેક્સાડેસિમલ, આપણે જોયે છે ઓક્ટેલ નંબર.
तो पहला आपणे हेक्साडेसिमल नंबर ने बाइनरी नी अंदर कन्वर्ट करवानी जरूर पड़शे। तो जे हेक्साडेसिमल नंबर आपणने आपेलो छे एने आपणे सेपरेटली पहला लखी लईए, बी अने ए बने ने आपणे अहीं सेपरेटली लखी लईए। हवे बी एटले आपणने खबर छे, बी एटले थशे 11। जो मारे 11 ने बाइनरी नी अंदर लखवो होय चार चार डिजिट ना ग्रुप मां, तो हुं कंईक आवी रीते लखी शकुं 1101। त्यारबाद जो हुं ए नी वात करुं तो ए एटले के 10। जो 10 ने मारे 4 डिजिट ना ग्रुप मां लखवो होय એટલે કે a થી આ 10 1010 આ આપણે ચાર ડિજિટ ના ગ્રુપ ને બાઇનરી ની અંદર કન્વર્ટ કર્યા, એટલે આપણે કહી શકીએ કે આપણા હેક્સાડેસિમલ નંબર ને આપણે બાઇનરી ની અંદર કન્વર્ટ કરી દીધા। હવે આપણે વાત કરીએ એ બાઇનરી નંબર ને આપણે હવે ઓક્ટેલ ની અંદર કન્વર્ટ કરવા પડશે, એટલે કે ઓક્ટેલ ની અંદર કન્વર્ટ કરવા માટે આપણે 3 ડિજિટ ના ગ્રુપ પાડવાની જરૂર પડશે। તો હવે આપણે 3 ડિજિટ ના ગ્રુપ પાડીએ તો અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે આ ફર્સ્ટ ગ્રુપ થયું, સેકન્ડ ગ્રુપ થયું, થર્ડ ગ્રુપ ની અંદર 2 ડિજિટ છે આપણી પાસે, આપણે ગ્રુપ પાડવાના છે 3-3 ડિજિટ ના, તો એના માટે 10 ની આપણને જરૂર છે, 1 ડિજિટ ની જરૂર છે, માટે આપણે લાસ્ટ માં 10 ને એડ કરીએ છીએ। હવે જો આને આપણે કેલ્ક્યુલેટ કરીએ સ્ટ્રીમલાઇન ની મદદ થી 1 ટુ 4 ની મદદ થી, તો આપણને 272 એવી વેલ્યુ મળે છે। તો આપણે જોયું બાઇનરી નંબર ને ઓક્ટેલ માં કન્વર્ટ કર્યો, સૌથી પહેલા હેક્સાડેસિમલ માંથી આપણે બાઇનરી માં ગયા મીડિયમ તરીકે, અને ત્યારબાદ ઈ બાઇનરી માંથી આપણે ઓક્ટેલ ની અંદર કન્વર્ઝન કર્યું। હવે આપણે વાત કરીએ પોઈન્ટ વાળા નંબર, આપણે જોઈ શકીએ છીએ કે આપણને આપેલું છે C.9। તો સૌપ્રથમ આપણે C અને 9 ને સેપરેટલી લખશું, C એટલે કે 12, તો 12 ને મારે 4 ડિજિટ ગ્રુપ મુજબ બાઇનરી માં લખવો હોય તો એવી રીતે લખી શકીએ 1100। પોઈન્ટ જ્યાં છે ત્યાં એઝ ઇટ પોઈન્ટ ને આપણે રાખશું, 9 ને આપણે એવી રીતે લખી શકીએ 1001, એટલે કે આપણે અહીં હેક્સાડેસિમલ માંથી બાઇનરી માં નંબર ને કન્વર્ટ કરીએ। હવે આપણે એ બાઇનરી નંબર માંથી ઓક્ટેલ ની અંદર નંબર ને કન્વર્ટ કરશું, એટલે કે આપણે 3-3 ડિજિટ ના ગ્રુપ પાડવા પડશે। ફર્સ્ટ ગ્રુપ આ રીતે મળે છે, સેકન્ડ ગ્રુપ ની અંદર 1 જ ડિજિટ છે, 3 ડિજિટ ના ગ્રુપ પાડવા માટે 2 ડિજિટ ની જરૂરિયાત છે, માટે આપણે અહીં આપણે 20 એડ કરીએ છીએ। પોઈન્ટ ની આગળ ની વેલ્યુ ની આપણે જો વાત કરીએ તો પોઈન્ટ ની આગળ ફર્સ્ટ ગ્રુપ, સેકન્ડ ગ્રુપ માં અગેન 2 ડિજિટ ની જરૂરિયાત છે, માટે ત્યાં આપણે 20 ને એડ કરીએ છીએ। જો હવે આને આપણે આપણી જે સ્ટ્રીમ લાઇન છે 4, 2 અને 1 એની મદદ થી જો એનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને વેલ્યુ કઈક 1, 4 જ્યાં પોઈન્ટ છે ત્યાં પોઈન્ટ ને આપણે એ જ રીતે મૂકીએ છીએ, એટલે કે 14.44 એવો આપણને આન્સર મળે છે। બ્રેકેટ ને કમ્પ્લીટ કરીને આપણે ત્યાં 8 લખીએ છીએ, 8 એવું સ્પેસિફાય કરે છે કે આપણો નંબર છે એ ઓક્ટેલ નંબર છે। તો મિત્રો આ આપણી વાત થઈ ઓક્ટેલ ટુ હેક્સાડેસિમલ અને હેક્સાડેસિમલ ટુ ઓક્ટેલ। ખાસ મિત્રો યાદ રાખજો કે એની અંદર મીડિયમ તરીકે હંમેશા આપણે બાઇનરી નંબરનો ઉપયોગ કરીએ છીએ। થેન્ક યુ।